નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે નવું વર્ષ બે હજાર ચોવીસ થઈ ગયું છે શરૂ આધ્યાત્મિક અને જ્યોતિષીની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે તેમ કહેવાય છે આપને જણાવી દઈએ કે નવા વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહો પોતાની રાશિ બદલી નાખશે જ્યારે શનિદેવ પણ આ વર્ષે અસ્ત કરશે અને ઉદય કરશે અને વકરી ચાલ પણ ચાલશે જે તમામ રાશિઓ પર અલગ અલગ રીતે અસર કરશે તેમ કહેવાય છે આપણે વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન ખગોળીય ગતિવિધિઓના કારણે દેશ વિદેશમાં ચાલતી ઘટનાઓ પર પ્રભાવ પડતો હોય છે તે પ્રભાવિત થશે તેમ કહેવાય રહ્યું છે રાજકીય ક્ષેત્ર પણ આમાંનું એક છે રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલ કેટલાક વરિષ્ઠ નેતાઓ માટે પણ આ વર્ષ ઘણું મહત્વનું સાબિત થવાનું છે તેમ કહેવાય છે ત્યારે લોકસભાની ચૂંટણી એક તરફ માથે આવી રહી છે એવામાં પીએમ મોદી રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ માટે કેવું રહેશે વર્ષ બે કોની ચમકશે કિસ્મત વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ બપોરના સમયે વડનગર ગુજરાતમાં થયો હતો જેના કારણે તેમની જન્મ કુંડળીમાં વૃક્ષિક લગ્ન છે તેમજ ચંદ્ર અને મંગળ વચ્ચે લક્ષ્મી યોગ બની રહ્યો છે તેમ કહેવાય છે જે તેમને બે દાયકાથી રાજકારણમાં સફળતા અપાવી રહ્યો છે તેમની લોકપ્રિયતા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વધી રહી છે તેમજ મંગળ તેમને મોટા નિર્ણયો લેવાની ક્ષમતા આપી રહ્યો છે રાહુલ ગ્રહ તેમની કુંડળીના પાંચમા ભાવમાં સ્થિત છે તેમજ લાભ ભાવમાં સ્થિત કન્યા રાશિના બુધ અને દશમાં સ્વામી સૂર્યની દ્રષ્ટિના કારણે સારો રાજયોગ બની રહ્યો છે જે તેમને રાજકારણમાં નિપુણ બનાવી રહ્યો છે તેમ કહેવાય છે સાથે જ વાણી કૌશલ્ય પણ પ્રદાન કરે છે પીએમ મોદી પર લગ્નમાં બેઠેલ મંગલ દેવની મહાદશા ચાલી રહી છે શનિદેવની અંતરદશા ચાલી રહી છે તેથી તેઓ ફરી ભારતના પીએમ બની શકે તેવી શક્યતાઓ છે સાથે જ શનિદેવ પણ તેમની કુંડળીમાં ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે તેમજ શનિદેવ દસમાં રાજ સત્તા ભાવમાં શુભ ગ્રહ શુક્ર સાથે યુતિ બનાવી રહ્યા છે તે જ સમયે શુભ ગ્રહ પંચમેશ

વાત કરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની કુંડળીની સવારે સાત ત્રીસ કલાકે હરિયાણાના ભીવાની જિલ્લામાં થયો હતો અરવિંદ કેજરીવાલની રાશિ સિંહ લગ્નની છે તેમજ પંચમેશ ગુરુની મહાદશામાં રાહુની અંતરદશા નવેમ્બર બે હજાર એકવીસથી માર્ચ બે હજાર ચોવીસ સુધી ચાલી રહી છે તેવામાં લગ્નમાં સ્થિત ગુરુ દશમેશ શુક્ર અને ધનેશ બુધ સાથે શુભયોગ બનાવી રહ્યો છે અંતર દશાનાથ રાહુ લગ્ન થી આઠમા ભાવમાં અને ચંદ્રથી હાનીના બારમા ભાવમાં સ્થિત છે આથી ઈડી અરવિંદ કેજરીવાલને ઘણી નોટિસ પણ મોકલી છે અરવિંદ કેજરીવાલની કુંડળીમાં હાનીના બારમા ભાવમાં સ્થિત મંગળ અને સૂર્ય બંને સર્પ દ્રેશકાણમાં રહીને અશુભ યોગ બનાવી રહ્યા છે તેમ કહેવાય છે સાથે જ કારાવાસના યોગ પણ બની રહ્યા છે તેમજ તેમના પર ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કર્મફળદાતા શનિની મહાદશા શરૂ થશે જે તેમના માટે શુભ રહેશે નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે જેના કારણે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી ચૂંટણીમાં સારું પ્રદર્શન ન કરી શકે તેવી પણ શક્યતાઓ છે કારણ કે તેમની કુંડળીમાં શનિદેવ બારમા ચંદ્ર સાથે યોગમાં અશુભ સ્થાનમાં બિરાજમાન છે જે જ્યોતિષમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાત જો કરીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની તો તેમનો જન્મ ઓગણીસ જૂન ઓગણીસો સિત્તેરના રોજ બપોરના બે અઠાવીસ કલાકે દિલ્હીમાં થયો હતો તેમની તુલા લગ્ન છે ઉપરાંત તેમની લગ્ન અને નવાંશ કુંડળીમાં ગુરુ વક્રી સ્થિતિમાં છે જે પાંચમા સ્થાનમાં સ્થિત રાહુ અને નવમા સ્થાનમાં બેઠેલ સૂર્ય અને મંગળને દ્રષ્ટિ આપી રહ્યા છે તે જ સમયે રાહુલ ગાંધી પર રાહુની મહાદશા ચાલી રહી છે અને ગુરુની અંતરદશા ચાલી રહી છે જે અશુભ માનવામાં આવે છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો પાંચમા ભાવમાં બેઠેલ રાહુની મહાદશામાં ચાલી રહેલ વર્ગોત્તમ ગુરુની અંતરદશા તેમને લોકસભા ચૂંટણીમાં જરૂર લાભ આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ તેમની પાર્ટી સત્તામાં આવી શકશે નહીં તેવું માનવામાં આવી રહ્યું છે બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ